हेलो स्टूडेंट, आई एम संजय हडियाल। वेलकम टू अगेन आवर वीडियो लेक्चर सीरीज। टुडेज लेक्चर वी आर गोइंग टू लर्न अबाउट यूज ऑफ फ्रेंड फंक्शन इन सी प्लस प्लस। सो व्हाट इज द मेन यूज ऑफ फ्रेंड फंक्शन इन आवर प्रोग्रामिंग? व्हेन वी क्रिएट आवर प्रोग्राम एट दैट टाइम हाउ and where we use a friend function in our program, in specially C++. So first we try to understand its basic concepts and syntax and definition, and then we do one practically example. So સૌથી પહેલા આપણે એક એની definition syntax સમજવાનો પ્રયત્ન કરીએ અને ત્યાર પછી એને આપણે practically programming ની અંદર apply કરીશું. તો અહીંયા આગળ फ्रेंड फंक्शन की डेफिनेशन आप व्हाट इज फ्रेंड फंक्शन इन सी प्लस प्लस। अ फ्रेंड फंक्शन इन सी प्लस प्लस इज ए फंक्शन दैट इज प्रिसाइडेड बाय द कीवर्ड फ्रेंड। व्हेन द फंक्शन इज डिक्लेयर एज ए फ्रेंड देन इट कैन एक्सेस द प्राइवेट एंड प्रोटेक्टेड डेटा मेंबर ऑफ द क्लास। सिंपल एंड वेरी मोस्ट इम्पोर्टेंट स्टेटमेंट। फ्रेंड फंक्शन नो मेन यूज शू छे? तो एक कॉन्सेप्ट जे स्पेशली सी प्लस प्लस नी अंदर एने एक इंट्रोड्यूस करवामां आवेलो छे विथ द हेल्प ऑफ फ्रेंड कीवर्ड वी डिक्लेर इट्स। अने ज्यारे आपणे आ पर्टिक्युलर फंक्शन नो उपयोग करावी छे त्यारे प्राइवेट अने जे प्रोटेक्टेड डेटा मेम्बर्स छे એ મેમ્બરને આપણે ઇઝીલી થઈ એક્સેસ કરી શકીએ છીએ। જ્યારે આપણે ફ્રેન્ડ ફંક્શન તરીકે કોઈ ફંક્શનને છે ડિક્લેર કરીએ છીએ એટ એ ટાઈમ વી કેન એક્સેસ ઇટ્સ ડેટા મેમ્બર વેન વી ડિક્લેર ઇટ એઝ એ પ્રાઇવેટ ઓર પ્રોટેક્ટેડ વી ઇઝીલી એક્સેસ ઇટ્સ। ટૂંકમાં જ્યારે આપણે એના જે ડેટા મેમ્બર્સ છે એ ડેટા મેમ્બરને પ્રાઇવેટ અથવા તો પ્રોટેક્ટેડલી જ્યારે ડિક્લેર કરેલા છે તો આપણે એને ડાયરેક્ટલી એક્સેસ કરી શકતા નથી। આઉટસાઇડ ઓફ ધ ક્લાસ જ્યારે આપણે એને એક્સેસ કરાવડાવવું છે તો વિથ હેલ્પ ઓફ ફ્રેન્ડ ફંક્શન વી ઇઝીલી એક્સેસ ઇટ। અ ફ્રેન્ડ ફંક્શન ઇઝ ડિક્લેર ઇનસાઇડ ધ ક્લાસ વિથ અ ફ્રેન્ડ કીવર્ડ પ્રિસીડિંગ। તો અગેન ટૂંકમાં આ ફ્રેન્ડ ફંક્શન છે આપણે ક્યાં આગળ ડિક્લેર કરી શકીએ છીએ? તો કે ઇનસાઇડ ધી ક્લાસ। જ્યારે આપણે ક્લાસ બનાવીએ છીએ તો એ ક્લાસની અંદર એક ફંક્શન બનાવવામાં આવે છે અને ફંક્શનની આગળ એક કીવર્ડ લખવામાં આવે છે અને એ કીવર્ડ છે ફ્રેન્ડ તરીકે લખવામાં આવે છે। ઇનસાઇડ ધ ક્લાસ વિથ અ ફ્રેન્ડ કીવર્ડ પ્રિસાઇડિંગ। પ્રિસાઇડિંગ એટલે એની આગળ જે આપણો ક્લાસ છે ફંક્શન છે એની આગળ ફ્રેન્ડ કીવર્ડ લખવામાં આવે છે। બાય યુઝિંગ ધ કીવર્ડ ફ્રેન્ડ્સ કમ્પાઇલર નો ધ ગીવન ફંક્શન ઇઝ વર્ક એઝ અ ફ્રેન્ડ ફંક્શન। તો વિથ હેલ્પ ઓફ ફ્રેન્ડ કીવર્ડ કમ્પાઇલર છે એ ઇઝીલી છે અન્ડરસ્ટેન્ડ કરી શકે છે, સમજી શકે છે કે ભાઈ આ પર્ટિક્યુલર જે યુઝર દ્વારા બનાવવામાં આવેલું ફંક્શન છે એ ફંક્શનને કેવી રીતના કામ કરાવવાનું છે, તો કે એઝ અ ફ્રેન્ડ ફંક્શન તરીકે કામ કરાવવાનું છે। અને ફ્રેન્ડ ફંક્શનનો મેઇન યુઝ શું છે? તો કે પ્રાઇવેટલી અને પ્રોટેક્ટેડ જે ડેટા છે એ ડેટાને આપણે ઇઝીલી છે એક્સેસ કરી શકીએ છીએ આઉટસાઇડ ઓફ ધ ક્લાસ। ફોર એક્સેસિંગ ધ ડેટા ધ ડિક્લેરેશન ઓફ અ ફ્રેન્ડ ફંક્શન શુડ બી ડન ઇનસાઇડ ધ બોડી ઓફ ક્લાસ સ્ટાર્ટિંગ વિથ ધ કીવર્ડ ફ્રેન્ડ। હમણાં જ આપણે જોયું એ રીતના કે ભાઈ આ ફંક્શનને ક્યાં ડિક્લેર કરવામાં આવે છે ફ્રેન્ડ ફંક્શન, તો કે ક્લાસની અંદર જ છે એને ડિક્લેર કરવામાં આવે છે વિથ ધ હેલ્પ ઓફ કીવર્ડ ફ્રેન્ડ। તો અગેન અહીંયા કે આની સિન્ટેક્સ આપવામાં આવેલી છે કે ક્લાસ, ક્લાસનું નામ, કર્લી બ્રેકેટ સ્ટાર્ટ, ત્યાર પછી જે કોઈ એના વેરિયેબલ અમુક ડિક્લેર કરવા હોય તે, અને ત્યાર પછી છે એ ફ્રેન્ડ, ફ્રેન્ડ છે કીવર્ડ છે, રિટર્ન ડેટા ટાઈપ, રિટર્ન ડેટા ટાઈપ મીન્સ ઇન્ટીજર આપણે અહીંયા આગળથી ડેટા ટાઈપનો છે યુઝ કરી શકીએ છીએ, ફંક્શન નેમ એબીસી એક્સ વાય ઝેડ કોઈ બી નામ આપી શકીએ છીએ અને એમની અંદરની કોઈ આર્ગ્યુમેન્ટ આપણે પાસ કરી શકીએ છીએ અને અહીંયા આગળ ક્લાસ છે કમ્પ્લીટ કરાવડાવીએ છીએ। ઇન ધ એબો ડિક્લેરેશન ધ ફ્રેન્ડ ફંક્શન ઇઝ પ્રિસાઇડેડ બાય ધ કીવર્ડ ફ્રેન્ડ એન્ડ હુઝ પ્રાઇવેટ એન્ડ પ્રોટેક્ટેડ ડેટા મેમ્બર આર ટુ બી એક્સેસ। તો આવી રીતના આપણે અહીંયા આગળ શું કરી શકીએ છીએ આ કીવર્ડનો યુઝ કરાવડાવી અને પછી આ ક્લાસની અંદર જે પ્રાઇવેટ અથવા તો જે પ્રોટેક્ટેડ ડેટા આપણે જ્યારે ડિક્લેર કરેલા છે તો એને આપણે શું કરી શકીએ છીએ એક્સેસ કરી શકીએ છીએ। અહીંયા આગળ પોઈન્ટને મેન્શન કરજો કે વિથ ધ બાય ધ કીવર્ડ ફ્રેન્ડ એન્ડ હુઝ પ્રાઇવેટ એન્ડ પ્રોટેક્ટેડ ડેટા મેમ્બર આર ટુ બી એક્સેસ. ધ ફંક્શન કેન બી ડિફાઇન્ડ એનીવેર ઇન ધી પ્રોગ્રામ।
ફંક્શન ને આપણે જે ડિફાઈન કરવામાં આવે છે પ્રોગ્રામ ની કોઈ પણ જગ્યાએ આપણે એને એક નોર્મલ ફંક્શન ની જેમ છે ડિક્લેર કરી શકીએ છીએ લાઈક અ નોર્મલ સી પ્લસ પ્લસ ફંક્શન ધ ફંક્શન ડેફિનેશન ડઝ નોટ યુઝ આઈધર ધ કીવર્ડ ફ્રેન્ડ ઓર સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર વેન વી ડિફાઈન ફંક્શન ઇન એનીવર ઇન અવર પ્રોગ્રામ એટ ધેટ ટાઈમ વી ડઝન્ટ નીડ ટુ યુઝ ફ્રેન્ડ કીવર્ડ ઓર સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર એ હમણાં આપણે પ્રેક્ટિકલી એક્ઝામ થ્રુ સમજીએ છીએ પણ ટૂંકમાં જ્યારે આપણે એને આઉટસાઇડ ઓફ ક્લાસ ગમે ત્યાં જે આપણે એની રીતના ડિફાઈન કરી અને એક્સેસ કરાવડાવી છે ત્યારે ફ્રેન્ડ કીવર્ડ અથવા તો જે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર છે ટુ ટાઈમ્સ કોલન કોલન જે સાઈન આપણે કરીએ છીએ આપણે પ્રિવિયસ લેક્ચરમાં ભણી ગયા છે તો એ સાઈનનો આપણે ઉપયોગ કરવાની જરૂર રહેતી નથી અને ડાયરેક્ટલી આપણે ફંક્શનનું નામ આપી અને આપણે એને જે યુઝ કરી શકીએ છીએ બરાબર હવે એની આગળ થોડાક અમુક એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપવામાં આવેલા છે વેન વી યુઝ ફ્રેન્ડ ફંક્શન ઇન અવર પ્રોગ્રામ એટ ધેટ ટાઈમ વી હેવ ટુ કીપ ઇટ ધીસ પર્ટિક્યુલર પોઈન્ટ ઇન અવર માઇન્ડ અ ફ્રેન્ડ ફંક્શન કેન બી ડિક્લેર ઇન ધ પ્રાઇવેટ ઓર પબ્લિક સેક્શન ઓફ ધ ક્લાસ ક્લાસની અંદર જ ટૂંકમાં સ્પેશિયલી આ ફંક્શનને છે ડિક્લેર કરવામાં આવે છે પછી આપણે એને પ્રાઇવેટ પોર્શનમાં ડિક્લેર કરીએ તો ભલે અને પબ્લિક પોર્શનમાં ડિક્લેર કરીએ તો ભલે ઇટ કેન બી કોલ્ડ લાઈક અ નોર્મલ ફંક્શન વિથાઉટ યુઝિંગ ધ ઓબ્જેક્ટ ઇટ કેન બી કોલ એને જે કોલ કરવામાં આવે છે તો વિધાઉટ યુઝિંગ ધ ઓબ્જેક્ટ જનરલી ફંક્શનને જ્યારે કોલ કરવામાં આવે ત્યારે કેવી રીતના કરવામાં આવે છે કે ઓબ્જેક્ટનું નેમ ડોટ ફંક્શન નેમ પણ અહીંયા આગળ ડાયરેક્ટલી આપણે ફંક્શનના નામથી એને કોલ કરી શકીએ છીએ અ ફંક્શન ફ્રેન્ડ ફંક્શન ઇઝ નોટ ઇન ધ સ્કોપ ઓફ ધ ક્લાસ હુ વિચ ઇઝ ફ્રેન્ડ જે ફંક્શનને આપણે ફ્રેન્ડ ફંક્શન તરીકે ડિક્લેર કરેલું છે એની કોઈ જે સ્કોપ ઓફ ધ ક્લાસ છે એ કોઈ એટલા લિમિટેડ નથી અ ફ્રેન્ડ ફંક્શન ઇઝ નોટ ઇન્વોક યુઝિંગ ધ ક્લાસ ઓબ્જેક્ટ એઝ ઇટ ઇઝ નોટ ઇન ધ સ્કોપ ઓફ ક્લાસ અ ફ્રેન્ડ ફંક્શન કેન નોટ એક્સેસ ધ પ્રાઇવેટ એન્ડ પ્રોટેક્ટેડ ડેટા મેમ્બર ઓફ ક્લાસ ડાયરેક્ટલી ઇટ નીડ ટુ મેક યુઝ ઓફ ક્લાસ ઓબ્જેક્ટ એન્ડ ધેન એક્સેસ ધ મેમ્બર યુઝિંગ ધ ડોટ ઓપરેટર મીન્સ કે ટૂંકમાં આપણે જ્યારે એના જે પ્રાઇવેટ અથવા તો પ્રોટેક્ટેડ જે ડેટા મેમ્બરને એક્સેસ કરવા છે તો ડાયરેક્ટલી એક્સેસ નથી કરી શકતા ફંક્શન કોલ ડાયરેક્ટલી કરી શકીએ છીએ પણ એના મેમ્બરને એક્સેસ કરવા માટે નોર્મલી જેમ આપણે યુઝ કરીએ છીએ એવી જ રીતના ઓબ્જેક્ટ નામ અને ડોટ ઓપરેટર થ્રુ આપણે એને એક્સેસ કરી શકીએ છીએ અ ફ્રેન્ડ ફંક્શન કેન બી અ ગ્લોબલ ફંક્શન ઓર એ મેમ્બર ઓફ અનધર ક્લાસ તો આપણે આ ફ્રેન્ડ ફંક્શન જે છે એને ગ્લોબલ ફંક્શન તરીકે ડિક્લેર કરી શકીએ છીએ અથવા તો મેમ્બર ઓફ અનધર ક્લાસ તરીકે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ સો હવે નાવ વી સી ધીસ પર્ટિક્યુલર કોન્સેપ્ટ વિથ ધ હેલ્પ ઓફ પ્રેક્ટિકલી સેશન આપણે એક પ્રોગ્રામ બનાવી અને આ કોન્સેપ્ટને જે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે અત્યારે સિમ્પલ જોયું કે ભાઈ એક બેઝિક કે ખરેખર ફ્રેન્ડ ફંક્શન શું છે કેવી રીતના વર્ક કરી શકે છે અને એની સિન્ટેક્સ શું છે તે બરોબર છે તો હવે આપણે અહીંયા આગળથી જે એક આ પ્રેક્ટિકલી કોન્સેપ્ટને જે સમજવાનો પ્રયત્ન કરીએ અને અહીંયા આગળ અગેન જે કોન્સેપ્ટ છે એ પહેલાં આપણે નોર્મલ એક નાના પ્રોગ્રામિંગથી સમજીએ જેથી કરીને એક થોડોક આપણો આઈડિયા છે એ ક્લિયર થાય અને આપણને ખ્યાલ આવી શકે કેવી રીતનાનો યુઝ કરવામાં આવે છે તો હું અહીંયા આગળથી એક સિમ્પલ પહેલાં પ્રોગ્રામ બનાવું છું અને એ પ્રોગ્રામને છે એ શું કરાવડાવું છું જે એને પબ્લિકલી ડિક્લેર કરી અને એના મેમ્બરને છે ડાયરેક્ટ એક્સેસ કરવાનો પ્રયત્ન કરીશ પણ એ એક્સેસ થઈ શકશે નહીં તો હવે એ જે પર્ટિક્યુલર પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આપણે શેનો ઉપયોગ કરાવડાવીએ છીએ ફ્રેન્ડ ફંક્શનનો છે યુઝ કરાવડાવીએ છીએ જો હવે આપણે અહીંયાથી પ્રોગ્રામ સ્ટાર્ટ કરાવડાવીએ હેઝ ઇન્ક્લુડ સ્ટડિયો ડોટ એચ અથવા અહીંયા ડાયરેક્ટલી કોન્યો ડોટ એચ લખાવી દઈએ કોન્યો ડોટ એચ એન્ડ ધેન હેઝ ઇન્ક્લુડ આયો સ્ટ્રીંગ ડોટ એચ બરાબર બે હેડર ફાઇલ આપણે અહીંયા આગળ ડિક્લેર કરાવી દીધી ક્લાસ માય ક્લાસ કરીને હું ક્લાસનું નામ અપાવું છું ત્યાં આગળ તમે આવી રીતના સિમ્પલ છે ક્લાસ ક્રિએટ કર્યો આપણા પ્રિવિયસ લેક્ચરમાં ભણી ગયા છે એટલે આપણને ખ્યાલ છે હું આને સેવ કરાવડાવી દઉં છું ડીડી ડોટ સીપી કોઈ બી નામથી હું એને સેવ કરાવડાવી દઉં છું તો ક્લાસ એ કીવર્ડ છે માય ક્લાસ એ ક્લાસનું નામ છે કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કરી કર્લી બ્રેકેટ ક્લોઝ કરી અને હવે આપણે આની અંદરથી શું ભરાવડાવશે તો કે એક હું ત્યાં આગળથી છે એક પ્રાઇવેટ
कीवर्ड नो यूज करी अने एक वेरिएबल छे डिक्लेर कराडावशुं। नाउ आई डिक्लेर वन वेरिएबल विथ हेल्प ऑफ प्राइवेट कीवर्ड, मीन्स के आपणे एक वेरिएबल ए जे डिक्लेर करेलो छे केवो डिक्लेर कराडावयो छे तो के प्राइवेटली डिक्लेर करेलो छे, अने हवे आपणे एने डायरेक्टली अहींया आगळ शुं कराडावशुं એની રીતના એક્સેસ કરવાનો પ્રયત્ન કરીશું, તેને યુઝ કરવાનો પ્રયત્ન કરીશું। તો વર્ડ મેઇન ફંક્શન છે એ લખાવી પહેલાં આપણે આનાથી ક્લાસનો ઓબ્જેક્ટ બનાવી દઈએ। તો માય ક્લાસ ઓબીજે, ઓબીજે આપણે તેનું નામ અપાવીએ છીએ, સી એલ આર એસ આર ફંક્શન છે યુઝ કરાવી દઈએ। તો અહીંયા આગળ તો કોઈને આઈ થિંક પ્રોબ્લેમ છે જ નહીં, બરાબર ને? તો આવી રીતના આપણે અહીંયા આગળ તેને છે શું કરાવડાવીએ છીએ, ચેક કરાવડાવીએ છીએ। હવે આપણે અહીંયા આગળથી જોઈએ તો અહીંયા સુધીનું ટાસ્ક છે આપણું કમ્પ્લીટ થાય છે, બરાબર? હવે આપણે શું કરાવવાનું છે તો કે અહીંયા આગળથી ઓબી છે ડોટ આપણો જે વેરિયેબલ છે એ ઇઝ ઇક્વલ ટુ હું સમથિંગ વેલ્યુ એને અસાઇન કરાવી દઉં છું, અને હવે આ વેલ્યુ મારે શું કર્યું છે, પ્રિન્ટ કરાવી છે સી આઉટ ઇન ડબલ કોટ્સ ઇન ધ વેલ્યુ ઓફ એ ઇઝ સમથિંગ, બરાબર છે? તો ત્યાં આગળથી નવાઈ રાઈટ ઓબી છે ડોટ એ, ક્લિયર? અહીં આગળ બીજું મેં કંઈ જ નથી કર્યું, એક સૌથી પહેલાં ક્લાસ બનાવ્યો, ક્લાસની અંદર એક વેરિયેબલ આપણે ડિક્લેર કરાવડાવીએ છીએ, એ વેરિયેબલ છે અથવા તો આપણે એક ડેટા મેમ્બર તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ। આ જે ડેટા મેમ્બર છે કેવું છે તો કે પ્રાઇવેટ મેમ્બર તરીકે અત્યારે આપણે ડિક્લેર કર્યું છે, અને કદાચ આ પ્રાઇવેટ કીવર્ડ આપણે યુઝ ના કર્યો હોત તો પણ છે શું હોત, બાય ડિફોલ્ટ એને પ્રાઇવેટ તરીકે જ કન્સિડર કરી શકે। જો તમે એને પબ્લિક કીવર્ડનો યુઝ કરાવો તો એ પબ્લિકલી કામ કરશે, આપણે પ્રિવિયસ લેક્ચરમાં ગેમ ભણી ગયા છે, જો ન આઈડિયા હોય તો પ્રિવિયસ લેક્ચરના વિડીયોથી ફાસ્ટ ચેક કરાવી લેજો। હવે આપણે અહીંયાથી પ્રોગ્રામને રન કરાવડાવશીએ તો આપણી સામે એક એરર જનરેટ કરે છે, અને એરર શું આવે છે તો કે ક્લાસ એ, તો અહીંયા આગળ આપણે નોર્મલ એરર એ જોવા મળે છે કે ઇઝ નોટ એક્સેસિબલ, કારણ કે આપણે જે મેમ્બર એ જે છે એને ડાયરેક્ટલી એક્સેસ કરી શકતા નથી। પોઈન્ટને મેન્શન કરજો, આ આપણો અત્યારનો પ્રોબ્લેમ છે। તો આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે અહીંયા સી પ્લસ પ્લસની અંદર એક ફ્રેન્ડ ફંક્શનનો કોન્સેપ્ટ છે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો છે, અને વિથ ધ હેલ્પ ઓફ ફ્રેન્ડ ફંક્શન વી કેન એક્સેસ ધીસ પ્રાઇવેટલી મેમ્બર વેરી ઇઝીલી, ક્લિયર? અગેન સમજાણો? તો હવે હું અહીંયા આગળથી શું કરાવડાવું છું, આ જે પ્રાઇવેટ જે છે એને હું પબ્લિકલી અપાવું છું, જુઓ પબ્લિક કીવર્ડથી એને એક્સેસ કરાવડાવીશ, સો નાવ વી કેન એક્સેસ ઇટ। તો અહીંયા આગળથી આપણે શું કરી શકશું, અહીંયા ગેટ સી એચ હું લખાવી દઉં, તો આપણે હવે અહીંયા આગળથી જોઈએ, સો નાવ વી એક્સેસ ઇટ બીકોઝ અવર મેમ્બર વી ડિક્લેર એઝ એ પબ્લિકલી, બટ ફ્રેન્ડ ફંક્શનનો જે મિનિંગ જ એ છે કે આપણે જ્યારે પ્રાઇવેટ અથવા તો જ્યારે એને પ્રોટેક્ટેડ કીવર્ડથી જ્યારે વેરિયેબલને ડિક્લેર કરીએ છીએ અથવા તો આને આપણે એક મેમ્બર તરીકે પણ કન્સિડર કરી શકીએ, હજી હું આપણે મેન્શન કરજો, તો હવે આપણે એને છે અહીંયા આગળથી ડાયરેક્ટલી એક્સેસ કરી શકતા નથી। તો આ જે પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે અહીંયા સી લેંગ્વેજની અંદર, સોરી સી પ્લસ પ્લસની અંદર છે શેનો યુઝ કરવામાં આવે છે, ફ્રેન્ડ ફંક્શનનો યુઝ કરવામાં આવે છે। તો હવે આપણે એને રિલેટેડ છે એક ડેમોન્સ્ટ્રેશન એવું એક પ્રેક્ટિકલી એક્ઝામ્પલ જોઈએ કે જેની અંદરથી હું આવી રીતના એક પ્રાઇવેટલી છે મેમ્બરને ડિક્લેર કરાવડાવું છું, આ જ એક્ઝામ્પલમાં હું કન્ટિન્યુ કરાવડાવું છું, બરાબર છે? તો અહીંયા આગળથી બે હેડર ફાઇલ ક્લાસ માય ક્લાસ સમથિંગ આ પ્રાઇવેટ એ સિટીસ રખાવી દઉં છું, પણ અહીંયા આગળથી મારી એક ક્વેરી એવી છે કે જે મેં અહીંયા આગળ સ્ટેટિક 11th વેલ્યુ આવી છે કે હું ત્યાં આગળ રિડ્યુસ કરાવડાવીને ડાયનેમિકલી અપાવીશ, કે યુઝર જ્યારે પ્રોગ્રામ રન કરશે ત્યારે એની પાસેથી કોઈ સમથિંગ વેલ્યુ છે એ ગેટઅપ કરવામાં આવશે અને વેલ્યુને પ્રિન્ટ કરવામાં આવશે, બસ આ જ વસ્તુ મારે કરાવડાવી છે, પણ વિથ ધ હેલ્પ ઓફ ફ્રેન્ડ ફંક્શન। તો અહીંયા સુધીનો કન્સેપ્ટ ક્લિયર થાય છે? ત્યાર પછી હવે હું અહીંયા આગળથી શું કરાવડાવું છું, એક પબ્લિક કીવર્ડનો યુઝ કરાવડાવી અને એક હું ફંક્શન છે એ બનાવડાવું છું, કે જેમાં એક ફંક્શન છે હું ગેટ વેલ્યુ કરાવડાવીશ અને બીજા ફંક્શન થ્રુ હું શું કરાવડાવીશ, એને પ્રિન્ટ કરાવડાવીશ અથવા તો પુટ કરાવડાવીશ। તો વેઇટ ગેટ નંબર કરી હું એક ફંક્શન ડિક્લેર કરું છું, પોઈન્ટને મેન્શન કરજો, અહીંયા સુધીનું તો કમ્પ્લીટ થઈ ગયું, અહીંયા આગળ આપણા આવે મેમ્બર છે પણ એને કઈ રીતના ડિક્લેર કરાયા છે એઝ અ પબ્લિકલી, હવે આ મેમ્બરને મારે શું કરવું છે, એક્સેસ કરાવડાવું છે પણ વિથ ધ હેલ્પ ઓફ ફ્રેન્ડ ફંક્શન, અને એ હવે હું કરાવીશ, આ જે સ્ટેટિક વેલ્યુ છે એ અત્યારે હું અહીંયાથી રિમૂવ કરાવી દઉં છું અને મારે એને ડાયનેમિકલી છે શું કરાવડાવું છે, એક્સેસ કરાવડાવું છે, એટલા માટે મેં પબ્લિકલી જે પોર્શન છે એમની અંદર છે એ મેં ગેટ વેલ્યુ નામનું અથવા તો નંબર નામનું ફંક્શન બનાવડાવું છું, અને બીજું એક ફંક્શન બનાવડાવું છું, આપણે હમણાં જ એક ફંક્શનની સોરી
फ्रेंड फंक्शन की डेफिनेशन जो कि फ्रेंड फंक्शन है ये अपने अँ आगे प्राइवेट पोर्सन अथवा तो पब्लिक पोर्सन अंदर कोईपण जगह डिक्लेर कर सकी छे। एट हूँ आगे फ्रेंड की वर्ड यूज करावड़ी और रिटर्न डेटा टाइप से इंटीजर अपावड़ी एक प्रिंट नंबर कर फंक्शन से डिक्लेर करावड़ू छू। अँ आगे मैं डिक्लेर करी थी बराबर से। हवे आज आप अँ आगे सीम्पल कंसेप्ट लखावड़ी आप शू कही सकी कि डिक्लेरेशन ऑफ अ फ्रेंड फंक्शन ऑफ फ्रेंड फंक्शन। तो आज लखाड़ू ए शू कही आप हमें सींटेक्स जो कीवर्ड फ्रेंड डेटा टाइप फंक्शन नाम और कोई आर्ग्युमेंट। तो अँ आगे मैं आर्ग्युमेंट पास करी पड़ से कारण कि हूँ से गेट फंक्शन से आउटसाइड ऑफ द फंक्शन ने डिक्लेर करावड़ीश और एनी अंदर से कोई वेल्यू इनपुट करावड़ीश और त्यार पछी वेल्यू ने शू करावड़ीश प्रिंट करावड़ीश। एटला माटे अहीं आगे आर्ग्युमेंट हूँ पास करीश त्यारे अहीं आगे आपणे जे क्लासनुं नाम छे ते माय क्लास अने कोई भी एक वेरिएबलनुं नाम कारण के आपणे आर्ग्युमेंट थ्रू वेल्यू ने शू करवानी छे एक्सेस करवानी छे बराबर छे। आटलुं सीम्पल आइडिया आव्या। हवे हूँ अहीं आगे शू करावड़ीश तो कि एक फंक्शन जे आपणुं वोइड गेट नंबर वालू है एने यूज करावड़ीश पर एने आप डायरेक्टली यूज नहीं कर सकते। एट हूँ अँ आगे शू करावड़ू छू कि क्लासनु नाम अने स्कोप रिजोल्यूशन ऑपरेटर थ्रू एने एक्सेस करावड़ीश यूज करें। आप अगाउ अगेन आना प्रीवियस लेक्चर में भाई गया है कि भाई आउटसाइड ऑफ जैसे फंक्शन क्रिएट कर डिक्लेर कर तो आप कई रीतना क्रिएट कर सकी यूज कर सकी। तो अगेन अँ जो लो खास आइडिया होता है तो वोइड माय क्लास त्यार पछी स्कोप रिजोल्यूशन जो आप स्कोप रिजोल्यूशन तरीके से ऑपरेटर तरीके कंसिडर कर सकी छे। वोइड गेट नाम जो आप फंक्शन नाम है क्लियर अगेन। तो अँ आग आज वस्तु मैं क्लियर करी क्लास मेम्बर फंक्शन डेफिनेशन तरीके अपने कंसिडर कर सकी छे। तो ये शू कही सकते क्लास मेम्बर फंक्शन डेफिनेशन समथिंग। तो अँ आगे आज क्लास मेम्बर टाइप मेथड है अपने अँ आगे डिक्लेर कराई दी थी रीतना बराबर से। पर आउटसाइड ऑफ द क्लास से डिक्लेर करावड़ी हम अँ आगे हूँ शू करावड़ीश तो कि बे वेल्यू ने से इनपुट करावड़ीश सी आउट डबल कोट ने अंदर ત્યાં આગળ આપણે એક મેસેજ અપાવી દઈએ કે પ્લીઝ એન્ટર એન્ટર ટુ સોરી એન્ટર ધ એન્ટર એની વેલ્યુ કારણ કે આપણે જે એક જ વેલ્યુ ઇનપુટ કરવાની છે એન્ટર એની વેલ્યુઝ બરાબર છે। આવી રીતના મેં શું કરાવી દીધી વેલ્યુ ઇનપુટ કરાવડાવું છું અને હવે એને શું કરાવડાવીશ ત્યાં આગળ રીડ કરાવડાવીશ સી ઇન ટુ અને ત્યાં આગળ આપણે જે વેરિયેબલ જે ડિક્લેર કર્યો છે પ્રાઇવેટલી એને મેં અહીંયા આગળથી રીડ કરાવડાવીશ। तो अँ सुधी सीम्पल कंसेप्ट क्लियर थी आप चेक करावड़ी अगर जी अँ आगे अपने से आइडेंटिफिकेशन तो अँ आगे अपने हमें आने से एक्सेस करावड़ीए छे खास अँ आग सॉरी वर्ड आरोप एक स्कोप रिजोल्यूशन थ्रू आप शू करावड़ीए छे मत फंक्शन ने त्या आगे रीतना यूज करावड़ीए छे। अँ आगे आज आप प्रीवियस कॉन्सेप्ट है एट अत्य कॉमेंट अपाई दूस। तो अँ सुधी आप टास्क थूँ ए कम्प्लीट थाय बराबर से। आप एक वक्त चेक कर लीए तो अँ आगे हज़े आप कोई बीजी वस्तु आपेली नहीं कारण कि आ फंक्शन ने अपने कॉल करावड़ पड़ से जी आगे आप आउटसाइड ऑफ द फंक्शन डिक्लेर करावड़ी है कि जो यूजर पास थी वेल्यू आप इनपुट करावड़ी पर आप अँ आगे कॉल करेलू नहीं एट ओबीजे डॉट शू आई जाए त्या आगे गेट नंबर ए फंक्शन ने मैं कॉल कराई दीद हमें शू थी आ नॉर्मल फंक्शन है एट अपने हमने डेफिनेशन जो तो अँ आगे अपने कोई नंबर इनपुट करवा रेडी आ नॉर्मल फंक्शन है एट आप जरा फंक्शन ने एक्सेस करवे तो आप ओबीजे डॉट फंक्शन नाम थी एक्सेस हमें तो एक डेफिनेशन जो थी जयरे फंक्शन फ्रेंड फंक्शन ने डिक्लेर करे तरह इन्हें डॉट मीन्स के ऑब्जेक्ट नाम की एक्सेस कर डायरेक्टली एक्सेस कर सकी छे। तो अँ सुधी सीम्पल कॉन्सेप्ट क्लियर थी समझाणो कारण कि आप सौथी पहेला एक सीम्पल क्लास बनावड़ो ए प्राइवेट मेम्बर अपायो बे मेथड से पब्लिकली एक से फंक्शन से नॉर्मल फंक्शन क्रिएट करा बीजू फंक्शन से फ्रेंड फंक्शन क्रिएट करी है। अँ आग आउटसाइड ऑफ फंक्शन विथ हेल्प ऑफ नॉर्मल फंक्शन यूजर पास थी कोई वेल्यू गेटअप करवा है अँ आगे अपने शू कराई दी थी कॉल कराई दी।
હવે વસ્તુ આપણે શું કરવાની છે, તો કે આ વેલ્યુ જે આપણે ગેટ કરીએ છીએ, યુઝર જે ઇનપુટ કરાવડાવે છે, એ વેલ્યુ મારે ડિસ્પ્લે કરાવડાવી છે, પ્રિન્ટ કરાવડાવી છે. તો અહીંયા આગળ મેં એક આ ફ્રેન્ડ ફંક્શનનો યુઝ કરી અને પ્રિન્ટ માટેનું પણ ફંક્શન છે એ ડિક્લેર કરેલું છે. તો હવે અહીંયા આગળથી હું અહીંયા શું કરાવડાવી દઈશ, એવી રીતના એ અગેન ડિફાઇન કરાવી દઈશ. તો ઇન્ટીઝર પ્રિન્ટ નંબર, અને ત્યાં આગળથી એની જે આપણે આર્ગ્યુમેન્ટ આપી છે કે માય ક્લાસ એ આપણા ક્લાસનું નામ છે, અને નંબર એક એની આર્ગ્યુમેન્ટ આપવામાં આવેલી છે. તો અહીંયા આગળ જે વસ્તુ હું લખાવડાવું છું ને એને આપણે ફ્રેન્ડ ફંક્શન ડેફિનેશન તરીકે કન્સિડર કરી શકીએ છીએ. ફ્રેન્ડ ફંક્શન ડેફિનેશન તરીકે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. અને ધેર ઇઝ નો નીડ ટુ રાઇટ વોઇડ માય ક્લાસ, આપણે એવું લખવાની કોઈ જરૂર નથી. ધેર ઇઝ નો નીડ ઓફ ક્લાસ નેમ ઓર વિથ સ્કોપ રિઝોલ્યુશન, સ્કોપ રિઝોલ્યુશન બરાબર છે. તો મગજમાં બેઠું સિમ્પલ આઈડિયા આવ્યા કે મેં અહીંયા આગળથી જો ડાયરેક્ટ જ છે એ લખાવડાવ્યું, જ્યારે હમણાં આપણે આ ફંક્શન બનાવ્યું ત્યાં આગળ વોઇડ માય ક્લાસ એન્ડ સ્કોપ રિઝોલ્યુશનનો ઉપયોગ કરાવેલો. તો હમણાં જ આપણે એક ફ્રેન્ડ ફંક્શનનો બેઝિક કોન્સેપ્ટ સમજ્યા, ત્યારે એ ખાસ સમજાયું હતું કે ભાઈ જ્યારે આ ફંક્શનને છે એ આપણા પ્રોગ્રામની અંદર કોઈ પણ જગ્યાએ લખી શકીએ છીએ. એટલે મેં અત્યારે અહીંયા આગળથી છે એને ડિફાઇન કરાવડાવ્યું, પણ અહીંયા આગળ હું આવી રીતના લખાવતો નથી, કારણ કે આપણે ફંક્શનને કેવું ડિક્લેર કરેલું છે, એઝ અ ફ્રેન્ડ ફંક્શન તરીકે ડિક્લેર કરેલું છે. એટલે ધેર ઇઝ નો નીડ ટુ રાઇટ ક્લાસ નેમ ઓર સ્કોપ રિઝોલ્યુશન કોન્સેપ્ટ. રેડી અગેન, હવે આપણાની અંદર જે પ્રિન્ટ કરાવવું છે એના માટેનો સિમ્પલ લોજિક કોન્સેપ્ટને છે એપ્લાય કરાવી દઈએ. તો અહીંયા આગળથી હવે શું કરવામાં આવશે, કે માત્ર જે વેલ્યુ આપણે યુઝર થ્રુ એન્ટર કરવામાં આવે છે એ વેલ્યુને મારે શું કરાવડાવી છે, પ્રિન્ટ કરાવડાવી છે. એટલા માટે સી આઉટ જે આપણો ઓપરેટર છે એના દ્વારા હું શું કરાવી દઈશ કે ધ વેલ્યુ ઓફ એ સમથિંગ બરાબર છે, અને ત્યાં આગળ તેને હું પ્રિન્ટ કરાવડાવી દઈશ. તો શું પ્રિન્ટ કરાવડાવીશ, તો કે જે આપણે એક એ આપણો જે પ્રાઇવેટ મેમ્બર્સ છે એ મેમ્બરને હું ત્યાં આગળથી યુઝ કરાવડાવીશ. અગેન ફાઇન સિમ્બોલ. ઓકે, હવે આપણે આ વસ્તુને શું કરવાની છે કે જે વેલ્યુ અહીંયા આગળથી આપણે જેને કોલ તો કરાવવું પડશે, કારણ કે ફંક્શન છે આપણે ત્યારે કોલ કરાવેલું એટલી સમથિંગ એરર છે આપણી સામે આપે છે. તો અહીંયા આગળ હું ડાયરેક્ટલી શું કરાવડાવીશ કે ઓપરેટરનું નામ નહીં લખાવું, સોરી હા ઓબ્જેક્ટ ડોટ એવું નહીં લખાવડાવું, ડાયરેક્ટલી છે ફંક્શનના નામથી એને હું છે એક્સેસ કરાવીશ. હમણાં આપણે ડેફિનેશન અંદર જોયું પ્રિન્ટ નંબર અને બ્રેકેટની અંદર શું આપી દઈએ કે જે આપણો ઓબ્જેક્ટ છે તે, તો આવી રીતના આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. ખાસ ડેફિનેશનને પણ મેન્શન કરાવડાવશો અને ડિફાઇન સિમ્બોલ એ, સોરી ત્યાં આગળથી અગેન આપણે આર્ગ્યુમેન્ટ છે એક નમ એ પાસ કરેલી છે, તો એ નમ થ્રુ છે આપણે આ વેલ્યુને શું કરવામાં આવશે અહીંયા આગળ એક્સેસ કરવામાં આવશે. સપોઝ કે આઈ રાઇટ 44 ધેન ઇટ પ્રિન્ટ સમથિંગ વેલ્યુ. રેડી, તો અહીંયા આગળ સિમ્પલ પોઈન્ટને મેન્શન કરજો. બે ત્રણ ડેફિનેશન આપણે હમણાં ડેફિનેશન સહી રીતે જોયું હતું કે ભાઈ જ્યારે આ ફંક્શનને કોલ કરવામાં આવે છે ત્યારે એને ઓબ્જેક્ટ ડોટ ઓપરેટરનો ઉપયોગ કરવામાં આવતો નથી, ડાયરેક્ટલી આપણે એને આવી રીતના કોલ કરી શકીએ છીએ. એક ક્વેશ્ચન એ ક્લિયર થયો, બીજો ક્વેશ્ચન એ ક્લિયર થયો. જ્યારે આપણા ફંક્શનને આ પ્રોગ્રામની અંદર જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ ત્યારે આગળ ક્લાસનું નામ અને સ્કોપ રિઝોલ્યુશન લખવાની કોઈ રિક્વાયરમેન્ટ રહેતી નથી. તો આવી રીતના આપણે અહીંયા શું કરાવડાવ્યું કે ફંક્શન આખો પ્રેક્ટિકલી પ્રોગ્રામ એવો બનાવ્યો કે જેની અંદર આપણે ફ્રેન્ડ ફંક્શન કોન્સેપ્ટને છે એ પ્રોપરલી સમજવાનો પ્રયત્ન કર્યો. હજી ફટાફટ એક વખત સમજાવી દઉં, અહીંયા આગળ સૌથી પહેલાં હું એક ક્લાસ બનાવડાવું છું. ક્લાસની અંદર એક મેં અહીંયા આગળથી પ્રાઇવેટલી મેમ્બર ડિક્લેર કરાવડાવ્યો, ત્યાર પછી અહીંયા આગળથી મેં બે ફંક્શન છે ડિક્લેર કરાવું છું. કે તમે પ્રાઇવેટલી અથવા પ્રોગ્રેસલી કોઈ પણ ડિક્લેર કરી શકો છો. આ છે નોર્મલ ફંક્શન છે, જ્યારે આ છે એ આપણે શું કરાવડાવીએ છીએ ફ્રેન્ડ ફંક્શન તરીકેનો ઉપયોગ કરાવડાવીએ છીએ. નોર્મલ ફંક્શનમાં આપણે શું કરાવીએ છીએ, યુઝર થ્રુ છે કોઈ વેલ્યુ ગેટઅપ કરાય છે, અને આ જે કન્સેપ્ટ લખવામાં આવે છે એને આઉટસાઇડ ઓફ ધ ફંક્શન તરીકે પણ આપણે કન્સિડર કરી શકીએ છીએ. તો જ્યારે એને લખવામાં આવે છે ત્યારે નોર્મલ ફંક્શન લખવામાં આવે ત્યારે આવી રીતના ખાસ લખવું જરૂર છે કે જે ડેટા ટાઈપ ક્લાસનું નામ અને સ્કોપ રિઝોલ્યુશન, ત્યાર પછી આપણી જે મેથડનું ફંક્શનનું નામ છે એ ફંક્શનનું નામ આપણે અહીંયા આગળ લખી શકીએ છીએ. તો આને આપણે છે ક્લાસ મેમ્બર ફંક્શન તરીકે ડિફાઇન કર્યું કહેવાય. એવી જ રીતના અહીંયા આગળથી ફ્રેન્ડ ફંક્શનને છે ડિફાઇન કરવામાં આવે છે. તો અહીંયા આગળ જ્યારે ફ્રેન્ડ ફંક્શનને ડિફાઇન કરવામાં આવે છે ત્યારે આપણે આવું આ વસ્તુ લખવાની જરૂર નથી, ખાસ પોઈન્ટને મેન્શન કરાવશે, ડાયરેક્ટલી આપણે અહીંયા આગળ ક્યારે લખી શકીએ છીએ. ક્લિયર? અને જ્યારે આ ફંક્શન અહીંયા આગળ કોલ કરવામાં આવે છે
ત્યારે અપડેટ આપણે ઓબ્જેક્ટનું નામ અને ડોટ ઓપરેટરનો ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી. ડાયરેક્ટલી આપણે ત્યાં આગળ તે ફંક્શનને કોલ કરી શકીએ છીએ અને અહીંયા આગળથી વેલ્યુ જ્યારે યુઝર થ્રુ ઇનપુટ કરવામાં આવશે એ ઇનપુટ થયેલી વેલ્યુને આપણે અહીંયા આગળ શું કરાવી દઈએ છીએ, પ્રિન્ટ કરાવી દઈએ. તો આ ફંક્શન જે પ્રિન્ટ નામનું ફંક્શન છે ફંક્શનને કોલ કરવામાં આવશે. અગેન એક વખત રન કરી અને ચેક કરીએ તો અહીંયા આગળથી તમે કોઈ પણ વેલ્યુ આપશો આ યુઝર થ્રુ જે વેલ્યુ આપવામાં આવે છે એ ત્યાં આગળ એને ડિસ્પ્લે કરવામાં આવે છે. ઓકે, સો આઈ હોપ અગેન યુ ગોટ ધીસ કોન્સેપ્ટ પ્રોપરલી એન્ડ વેરી વેલ. ઇફ યુ અગેન એની કાઇન્ડ્સ ઓફ ક્વેશ્ચન ક્વેરી પ્લીઝ ગીવ ઇટ માય કોમેન્ટ સેક્શન એડ્રેસ, કોન્ટેક્ટ મી ડાયરેક્ટલી. આઈ હોપ યુ ગોટ ધીસ કોન્સેપ્ટ અગેન પ્રોપરલી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.